આજે આપણે ચિત્રોને વાક્યો સાથે જોડવાના છે, તો આપણે ચિત્રોની ઓળખ મેળવી લઈએ. સૌથી પહેલું ચિત્ર છે એ ત્રિશુલનું ચિત્ર છે, બરાબર. ત્રિશુલ એના ત્રણ સૂળ છે, ઉપર જુઓ શંકર ભગવાનની હાથમાં હોય ત્રિશુલ, બરાબર. હવે એની નીચે બીજું ચિત્ર છે, રાજવાનું ચિત્ર છે. રાજવું આપણને દુકાનદાર પાસે જોવા મળે. આપણે દુકાનમાં સામાન લેવા જઈએ, કંઈક ખરીદવા જઈએ, ત્યારે દુકાનવાળો એ ત્રાજવામાં આપણને ટોલીને આપે. તો બીજા નંબરનું ચિત્ર ત્રાજવાનું ચિત્ર છે. એની નીચે ત્રીજું જે ચિત્ર છે એ ષટકોણનું ચિત્ર છે. ષટકોણને છ ખૂણા હોય, બરાબર. છ ખૂણાવાળો એને ષટકોણ કહેવાય. હવે એની નીચે છેલ્લું જે ચિત્ર છે, ચોથું ચિત્ર, એ યજ્ઞનું ચિત્ર છે. યજ્ઞ આપણે મંદિરમાં જઈએ ત્યારે, પૂજા હોય ત્યારે બ્રાહ્મણ આવીને યજ્ઞ કરે, બરાબર. હવે આપણે ચાર ચિત્રની ઓળખ મેળવી લીધી. પહેલું ત્રિશુલ, બીજું ત્રાજવું, ત્રીજું ષટકોણ અને ચોથું યજ્ઞ. હવે આપણે વાક્ય વાંચીએ અને વાક્યોને ચિત્રો સાથે જોડતા જઈએ. તો પહેલું વાક્ય વાંચીએ. ષટકોણ એક આકાર છે, એને ષટકોણ સાથે જોડેલું જ છે, બરાબર. હવે નીચેનું બીજું વાક્ય વાંચીએ. ત્રિશુળ અણીદાર હોય છે. હવે આ વાક્યને આપણે ત્રિશુળના ચિત્ર સાથે જોડી દેવાનું છે. હવે નીચેનું ત્રીજું વાક્ય જોઈએ. યજ્ઞમાં હોમ થાય છે. આ વાક્યને આપણે નીચે જે છેલ્લું ચિત્ર છે યજ્ઞનું, એની સાથે જોડી દેવાનું છે, બરાબર. હવે છેલ્લું ચોથું વાક્ય જોઈએ. રાજવું બરાબર ટોલે છે. આ વાક્યને આપણે રાજવાના ચિત્ર સાથે જોડી દેવાનું છે. હું એક ફોટો મૂકીશ, પછી વાલીએ બાળકને પ્રેક્ટિસ કરાવવાનું છે, વારંવાર વાક્ય વંચાવવાના છે થોડીક વાર. પછી કયું વાક્ય કયા ચિત્ર સાથે જોડાય તે બાળકને વારંવાર મહાવરો કરાવવાનો છે. હવે આપણે નીચેના શબ્દો જોઈએ અને વાંચીએ. બે ચોરસ ખાનામાં એક એક અક્ષર લખેલો છે અને ભેગા કરીને નીચે એક ખાનુંમાં આપણે એને વાંચવાનો છે સાથે. તો આપણે શરૂઆત કરીએ. જ્ઞાતા જ્ઞાતા, છત્રી છત્રી, પુત્ર પુત્ર, ઉષા ઉષા, ત્રાજ ઉં ત્રાજવું, વિશેષ વિશેષ, વિજ્ઞાન વિજ્ઞાન. ફરીથી બધા શબ્દો વાંચીએ ઝડપથી નીચેના ખાનાવાળા. જ્ઞાતા, છત્રી, પુત્ર, ઉષા, રાજવું, વિશેષ, વિજ્ઞાન, બરાબર. આવરી જાય એટલે આ લાલ લાલ કલર વાળા જે શબ્દો છે એ આપણે ભેગા જ વાંચવાનું ઝડપથી. વાલીઓને વિનંતી કે આનો વારંવાર બાળકોને મહાવરો કરાવે અને વંચાવે.